સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ઉખલા ડુંગળી અને વીરપુર ગામે બે આદિવાસી સાથે વન વિભાગ દ્વારા જીવલેણ માર મરાયો। साबरकांठा जिल्लाना विजयनगर तालुकाना उखला डुंगरी अने वीरपुर गामे बे आदिवासी साथे वन विभाग द्वारा जीवलेण मार मरायो आव्यो होवाथी गाममां चकचार मची गई छे। बे दिवस पहेला ढोलवाणी रेन्जना अधिकारीओ अने कर्मचारीओए बन्ने आदिवासीओने बोलावी मार मार्यो छे। उखला डुंगरीमां बीटकाट घरेथी आदिवासीने बोलावी जंगलमां टीमरुना झाड साथे बांधी जीवलेण मार मारी छोड़ी मुकायो हतो। बीजी घटना सामे आवी के वीरपुर गामना जंगल विस्तारमां બકરી ચરાવતા 70 વર્ષીય કિશોરને ફોરેસ્ટર પૂછે છે કે કેમ અહીં બકરી ચરાવવા આવ્યો હતો, તેમ કહી માર માર્યો। સ્થાનિક ધારાસભ્યએ બંને ગંભીર ઇજાગ્રસ્તોની મુલાકાત લઈ હિંમતનગર સિવિલમાં ખસેડ્યા। અશ્વિન કોટવાલે કલેક્ટર સહિત તંત્રના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરી અહિંસક કૃત્ય કરનારા સામે કાર્યવાહી કરવા માંગ કરી। વારંવાર આદિવાસીઓને વન વિભાગ દ્વારા હિચકારા હુમલા કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું। ललित डामोर, ZSTV विजयनगर। जिल्लानी अंदर ढोलवाणी रेंज नी अंदर फॉरेस्ट ऑफिसर माथा भारे फॉरेस्ट ऑफिसर छे। ज्यांथी नौकरी पर आव्या त्यारे घणा वखत थी आदिवासीओने अमानु मार मारवामां आवे छे। आजे पण एक उखला डुंगरीनो युवान घरे नहीं रह्यो हतो અને ત્યાંથી બે બીડગાડો આવીને એમને ઉઠાવી લઈ ગયા અને જંગલમાં લઈ જઈને એને ટીમરુના પાન સાથે બાંધીને એવો અત્યાચાર કરવામાં આવ્યો છે, એવી રીતના મારવામાં આવ્યો છે। આજે મરણ પથારી ઉપર એ પડ્યો છે। એના વિડીયો રેકોર્ડિંગ અને કલેક્ટરશ્રીને મેં જાણ કરી છે, એક આદિવાસીને નથી માર્યો, એવા હજારો આદિવાસીઓ રેન્જ ફોરેસ્ટર દ્વારા મારવામાં આવે છે। બીડગાડો પણ એકદમ બેફામ થઈ ગયા છે। મેં કીધું છે કે 2008 ની અંદર આ ધોળવાની રેન્જ દ્વારા એક આતરસુંબા કાંડ થયો હતો અને આ જે કાંડ થયો હતો એ ફોરેસ્ટ ઓફિસરને આડોડાઈને લીધો થયો છે। આજે પણ એ જ પરિણામ એ આજે એ જ વાતાવરણ ફરીથી અમનું આવીને ઉભું રહ્યું છે અને ફરીથી આવો એક હત્યાકાંડ થાય એવું પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। મેં કલેક્ટરશ્રીને પણ કીધું છે, વન ખાતાના મંત્રીશ્રીને ફોન પર વાત કરી છે અને એના સેક્રેટરી રાજીવકુમાર ગુપ્તાને પણ કીધું છે, આવા માથાભારે જે આદિવાસીઓને મારે છે એમને તાત્કાલિક હટાવી લેવામાં નહીં આવે તો કોરોના સાઈડમાં રહેશે, 144 સાઈડમાં રહેશે અને હું કલેક્ટર કચેરીએ આવીને ધરનાનો કાર્યક્રમ આપવાનું છું।